ભરૂચના લીમડી ચોક પાસે આજરોજ બપોરના સમયે નન્નુ મિયા ઘરનારા પાસે એક જીબીનો થાંભલો પડતા 12 વર્ષીય બાળક દબાયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. ભરૂચ શહેરમાં આવેલા લીમડી ચોક વિસ્તારમાં આજે બપોરના સમયે એક બાળક ફળિયામાં રમી રહ્યો હતો. આ દરમિયાન ફળિયામાંથી પસાર થતી જીબીની વીજ લાઇનનો થાંભલો અચાનક ધરાશાયી થયો હતો. તેવામાં થાંભલો બાળક ઉપર પડતા દોડધામ મચી જવા પામી હતી, તો ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ને જાણ કરતા બાળકને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ ઉપરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. તો બાળકનું મોત થતા પરિવારના માથે આભ તૂટી પડ્યો હતો. રોજ વેજરપુર લીમડી ચોક ખાતે એક આકસ્મિક દુર્ઘટના ઘટી. જીબીની નિષ્કાળજીના કારણે એક લાઇટનો પોલ પડી જતા ત્યાં એક 12 વર્ષના છોકરાની ઉપર પડતા તેનું મૃત્યુ થયેલ છે. આ જીબીની નિષ્કાળજી છડી થાય છે અને આજુબાજુના દુકાનવાળાઓ પણ બે એક વાર કીધું હતું કે આ થાંભલો તમે બહુ નાજુક છે, તમે એને હટાવી દો, છતાં પણ એમણે હટાવ્યો નહીં અને આજે આ એક મોટી દુઃખદ દુર્ઘટના ઘટી છે. પરમ કૃપાળુ પરમાત્મા એ છોકરાના પરિવારજનો જે અચાનક આફત આવી પડી છે એ આફત સહન કરવાની શક્તિ આપે અને જે છોકરો સદગ મૃત્યુ પામ્યો છે એની આત્માને સદગતિ મળે એવી પ્રાર્થના. અમને છે ને તે ખવાયેલો ચોટો થાંભલો આખો છોકરાની ઉપર પડ્યો ને લોહી બી એટલું બધું પડી ગયું, છોકરાને આખું આ સાઈડનું જ બધું ચપટું થઈ ગયું. છોકરો અમારો જતો નહી ને, ખાલી એ લેવા ગયો બસ, એ જ અમારી એ છે ભાઈ. બોલો, છોકરો આખો કટાયેલો થાંભલો છે જી બોર્ડ નો, સરિયા બી એકલા કટાઈ ગયેલા છે. વાસુ પરમાર નો રિપોર્ટ, ભરૂચ.